કેમ છો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું જઈ નાયક જેઆરસી ક્લાસીસમાં મેથેમેટિક્સ ફંડામેન્ટલ મેથેમેટિક્સમાં બેઝિક વિડીયો પાર્ટ 3 લઈને તમારી સમક્ષ આવ્યો છું. આપણે જોઈ રહ્યા હતા બેઝિક મેથેમેટિક્સમાં ફંડામેન્ટલ. મિત્રો, અહીંયા આપણે ધોરણ 4થી ધોરણ 8 સુધીનું ફંડામેન્ટલ મેથેમેટિક્સ છે એ બધું જ પૂરું કરવાનું છે. ટોપિક બાય ટોપિક, ક્વેશ્ચન બાય ક્વેશ્ચન આપણે એને સોલ્વ કરતા જઈશું, એનો કન્સેપ્ટ સમજતા જઈશું અને એ પ્રશ્નોને કઈ રીતે આપણે સરળતાથી અને શ્યોરલી આપણે એને સોલ્વ કરી શકીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આ વિડીયો જોતા પહેલાં જો તમે ભાગ 2 ન જોયો હોય તો એ ખાસ જોઈ લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, એ ભાગ 2 ખાસ જોઈ લેજો. હવે શરૂઆત કરીએ કે આપણે નવા ટોપિકથી. જો મિત્રો, દરેકે દરેક વિદ્યાર્થી મિત્રે ધ્યાન આપવાનું છે કે ધોરણ કયું છે એ મહત્ત્વનું નથી, મેથેમેટિક્સનો ટોપિક છે ને એ ખાસ મહત્ત્વનું છે, બરાબર? તો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા એવું કહે છે કે ચડતા ક્રમમાં ગોઠવો. હવે ચડતો ક્રમ અને એક બીજો ઉતરતો ક્રમ, આ કયો ક્રમ છે? ચડતો ક્રમ. અને ચડતા ક્રમની સામે આપણને કયા પ્રશ્ન પૂછાય છે? તો ઉતરતો ક્રમ, બરાબર છે? આ બે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો શું ધ્યાન આપવાનું છે? તો જો આપણને એક સંખ્યા નાની અને સંખ્યા મોટી, જેમ કે આપણે કહીએ ને કે સંખ્યા 5 અને એક સંખ્યા લઈએ 7, આપણે તમામે તમામ આપણે એનો બેઝિક સમજવાનો, કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ, તો આ બંનેમાં કઈ સંખ્યા મોટી, શબ્દો ખાસ જોજો, કઈ સંખ્યા મોટી? તો 7 છે ને મોટી સંખ્યા છે. 7 કેવી સંખ્યા ગણાય? તો 7 એ મોટી સંખ્યા ગણાય. અને 5ને કઈ સંખ્યા ગણવાના આપણે? 5 એ ગણાશે નાની સંખ્યા. ક્લિયર થાય છે? આમાં કંઈ બહુ વિચારવા જેવું છે નહીં. હવે આનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ કે હવે આપણી પાસે છે સંખ્યા 5, 7 અને 9, બરાબર છે? આમાં મોટી સંખ્યા કઈ ગણાય? તો જુઓ, અહીંયા પ્રોબ્લેમ થાય. જો તમે 5 અને 7ની કમ્પેર કરો તો 7ને મોટી ગણાય, બરાબર છે ને? તમે 7 અને 9ની કમ્પેર કરો તો 9 મોટી ગણાય. તો આ બધામાં મોટી કઈ? મોટી નહીં કહીએ, અહીંયા આપણે એક શબ્દ લાવીશું કે સૌથી મોટી સંખ્યા કઈ. તો અહીંયા સૌથી મોટી એટલે કે 3 આપી છે, 3એ 3માં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 9 છે. એ જ રીતે મિત્રો, આપણે આગળ જઈએ કે આ બધામાં હવે ગણીએ સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા કઈ થશે? તે થશે 5. ક્લિયર થાય છે ને? મોટી, નાની, ત્યારબાદ સૌથી મોટી અને સૌથી નાની, બરાબર? આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ, 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ. તો સૌથી એટલે કે એનાથી નીચેનું કંઈ નહીં. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાના છે? તો ચડતો ક્રમ, તો આ રીતે થાય ચડતો ક્રમ, બરાબર છે? કે સૌથી છેલ્લું એ અહીંયા પહેલાં આવશે. સૌથી છેલ્લું એટલે કે કયું? નાનું, બરાબર છે? એના કરતાં જે મોટું હશે એ એની તરત આવશે, ત્યારબાદ એના કરતાં બી મોટું હશે, એમ કરતાં કરતાં સ્ટેપ બાય સ્ટેપ આગળ ઉપર જઈશું તો અહીંયા આવશે એ સૌથી ઊંચું. આ કહ્યું હતું સૌથી છેલ્લું, સૌથી નાનું, અહીંયા આવશે સૌથી મોટું એટલે કે ઉપરનું, સૌથી ઉપરનું, અને એ શું થઈ જશે? સૌથી મોટું ક્રમ. વિદ્યાર્થી મિત્રો, ગ્રાફ દ્વારા પણ યાદ રાખજો તમે. જો આપણે અહીંયા જોઈ લીધું કે અહીંયા થશે આ ચડતો ક્રમ, બરાબર છે? સપોઝ ચડતા ક્રમમાં સંખ્યા મૂકવી હોય તો 5 આવે, પછી 7 આવે અને પછી 9 આવે, બરાબર છે ને? અહીંયા 5, પછી 7, પછી 8 અને 9 એમ અલગ અલગ સંખ્યાઓ આપણે ગોઠવી શકીએ. તો આપણે શું સિચ્યુએશન જોઈ? તો જે સંખ્યાઓ છે એમાંથી આપણે કઈ સંખ્યા પ્રથમ લખવાના? સૌથી નાની. ક્યારે? કે જ્યારે આપણે કયા ક્રમની વાત કરતા હોઈએ? તો જ્યારે આપણે વાત કરતા હોઈએ ચડતા ક્રમની, બરાબર છે? તો ચલો, આપેલા ઉદાહરણમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે કઈ સંખ્યાઓ આપી છે. તો આ 3-4 સંખ્યાઓ છે, બરાબર છે? કઈ કઈ સંખ્યાઓ છે? 612, 615, 605 અને 651. જો સોલ્યુશન નથી જોઈતું, હું એનો કન્સેપ્ટ સમજાવી રહ્યો છું, બાકી આ ક્વેશ્ચન તો તમે 10 સેકન્ડમાં સોલ્વ કરી લો. હવે આ પ્રશ્નની જગ્યાએ જો આવો પ્રશ્ન હોત કે 612, 515, 405 અને 851, તો તમે આરામથી એને સોલ્વ કરી લોત. હવે શું જોવાનું છે? તે આપણે જે એકમ, દશક, 100, 1000, 10000 અંકો જોયા, એમાં આપણે સૌથી પહેલાંનો એટલે કે ડાબી બાજુ સૌથી પહેલાંનો અંક, એનું સ્થાન જાણીને નક્કી કરીએ. તો જુઓ, અહીંયા સૌથી પહેલાં તમારે કયો અંક જોવાનો હોય? તો બધાનો પહેલો અંક જોઈ લો. અહીંયા 6 છે, અહીંયા 5 છે, અહીંયા 4 છે અને અહીંયા 8 છે.
તો આ 6 5 4 8માં સૌથી નાની કઈ? તો નંબર આવશે 4. તો જો આ અહીંયા આપણે આની લખીશું પહેલા નંબરે, હું જે નંબર આપું છે એ નંબર થશે પહેલો 405. તો હવે આ 405 જતા રહ્યા, હવે 4 પછી કયો અંક આવે? તો સીધો 6 નહીં આવે, 4 પછી કયો આવશે? 5. જો 5 ના હોત તો 6 આવત, દરેક વખતે જરૂર નથી 5 આપે હોય, તો 5 આવશે. આનો નંબર કયો આવ્યો? 2. ત્યારબાદ કઈ સંખ્યા આવશે? જો 405 પતી ગયું, 515 એનું કામ બી પતી ગયું, 5 પછી વધ્યા 6 અને 8. તો વિચારો 5થી પહેલાં કયો આવશે? પછી તો 6 આવશે. તો આ 6વાળાનો નંબર કયો આવશે? 3 નંબર આવશે. અને છેલ્લે કયો ક્રમ થઈ ગયો આનો? 4, ચોથો નંબર. તો આ થઈ ગયો આપણો ચડતો ક્રમ. આપણને જે સંખ્યાઓ આપી છે એમાં દરેકનો પ્રથમ નંબર એટલે કે 612, પછી છે 615, પછી છે 605 અને પછી છે 651. દરેકનો પ્રથમ સંખ્યા એટલે કે દરેકની પ્રથમ સંખ્યા, પ્રથમ અંક સમાન છે, તો આપણે એને ગણતરીમાં લઈશું નહીં. દરેકનું છે એટલા માટે, બરાબર. અહીંયા 451 હોત તો આપણે એને ગણતરીમાં પહેલું લઈ લત. હવે કઈ સંખ્યાઓ બાકી રહે છે? તો જો આપણી જોડે છે 12 15 5 અને 51. હવે વિચાર કરી લો, 5 15, હવે દરેકનો, હવે જુઓ અહીંયા એક 12 છે, એક 15 છે, એક 05 છે. આ શીખવાનું છે, આ વસ્તુ હું તમને શીખવાડવા માંગુ છું કે બે અંક, બે સંખ્યાઓમાં કે એટલે બે અંકમાં આપણે શું લખીએ છીએ 5ને? તો 5ને આપણે લખીએ છીએ 05. બે અંકમાં 5 લખો તો એને 05 લખાય, 3 અંકમાં લખવું હોય તો 005 લખાય, બરાબર છે. તો અહીંયા સૌથી પહેલું સ્થાન કોને મળી હશે? તો સૌથી પહેલું સ્થાન મળી હશે 5ને, કે જે ગણાશે એનો નંબર 1. કેમ કે 0 અને 1માં નાનો કોણ? તો 0, બરાબર છે. અથવા તો તમે આ રીતે વિચારી શકો કે 1 1 0 1, તો આ તો 1 1 તો સમાન જ ગણાય, તો કમ્પેરિઝન કરવાની કોની હોય? 1 અને 0ની. તો નાનો કોણ? તો 0 છે, બરાબર છે મિત્રો. તો 0 આવ્યું પહેલાં. હવે શું છે આપણી જોડે? છે 12 15 અને 51. હવે અહીંયા જોવાનું છે કે 51 છે એ તો છેલ્લું જ આવવાનું છે, તો આનો નંબર આપણી દઈએ નંબર 1. 12 15, આનો નંબર આપીએ છીએ આપણે 4, બરાબર છે. 12 અને 15, તો આપણને નોર્મલી યાદ રહે કે ભાઈ 12 અને 15માં નાનું કોણ? તો 12. તો 5 પછી તરત આવશે 12, 12 પછી તરત આવશે 15, અને 15 પછી આવશે 51. તો આપણે આ સંખ્યાનો જવાબ શું લખીએ? તો પહેલું આવશે ચડતા ક્રમમાં 605, પછી આવશે 612, પછી આવે 615, અને ત્યારબાદ આવે 651. આ થઈ ગયો ચડતો ક્રમ. ચડતા ક્રમને ઊંધો કરી દો તો કયો ક્રમ થઈ જાય? ઉતરતો ક્રમ. તો આના આ જ પ્રશ્નમાં હાલ આપણે મિત્રો કયો ક્રમ લખ્યો? ચડતો ક્રમ. હવે એને આપણે ઉતરતો ક્રમ કરી દઈએ. તો આ બાજુથી શરૂઆત કરો કે 651, ત્યારબાદ આવશે 615, પછી આવશે 612, ત્યારબાદ આવશે 605. ક્લિયર થઈ રહ્યું છે? ઓકે, આ કન્સેપ્ટ સાથે અને આ પ્રશ્નના સોલ્યુશન બાદ આપણે જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે? કે ઉતરતા ક્રમમાં લખો. શું છે? ઉતરતા ક્રમમાં લખો. તો ઉતરતા ક્રમમાં સૌ પ્રથમ આપણે શું જોઈશું? તો સૌથી મોટી સંખ્યા જોઈશું, બરાબર છે. તો જુઓ દરેકના અંકો અલગ અલગ છે. 812 છે, પછી 615 છે, પછી 912 છે, પછી 789. તો સૌ પ્રથમ તમે ક્યાં અહીંયા કોન્સન્ટ્રેશન કરવું જોઈએ? તો 8 6 9 અને 7. તો સૌથી મોટી કઈ થઈ ગઈ? તો 9. તો 9વાળો જવાબ આપણો આવી ગયો 912, પહેલું લખી દઈએ. ત્યારબાદ કયા કયા રહ્યા? 812 615. હવે 912ને ગણતરીમાં લેવાના નહીં, 789. આમાં સૌથી મોટી સંખ્યા કઈ? તો 812. તો આપણે લખી દઈએ 812. ત્યારબાદ 615 789, મોટી ગણો કે સૌથી મોટી ગણો? કઈ થશે? 789. ત્યારબાદ બચેલી સંખ્યા કઈ? 615. જો ક્યાંય બે અંકો સમાન આવતા હોત તો આપણે એના આગળનો અંક જોતા, પણ અહીંયા તો એવું છે નહીં, બરાબર છે. આ આપણો થઈ ગયો ઉત્તરતા ક્રમનો જવાબ, કે સૌથી મોટું પહેલાં, ત્યારબાદ ધીમે ધીમે એના કરતાં નાના, અને સૌથી છેલ્લે કયું? તો સૌથી નાનું છે એ. તમને ખબર પડી રહી છે? ચલો જોઈએ આપણે નેક્સ્ટ. ચડતા ક્રમમાં ગોઠવો. થોડુંક કોમ્પ્લિકેશન્સ હશે અહીંયા, બરાબર છે. 320 230 આમ લાગે સરખું, પણ આમ એકદમ ઇઝી ક્વેશ્ચન છે. દરેકનો પહેલો અંક જોતા જઈએ આપણે. તો પહેલો અંક થઈ જશે ચડતો. આ ક્રમ ખાસ યાદ રાખવાનો છે. ઉતાળમાં આપણે લખી દઈએ સૌથી મોટી પહેલાં, તો 1વાળી. તો 1વાળી સંખ્યા આપણે પહેલાં લખી દઈએ 140, તો એ કેન્સલ. ત્યારબાદ આવશે 2વાળી સંખ્યા, એ 230, અંદરનું જોવાનું જ નથી. ત્યારબાદ આવશે 3વાળી સંખ્યા, એટલે કે 320. આ બંને પણ આપણે લખી ચૂક્યા છે. ત્યારબાદ કઈ આવશે?
450, ત્યારબાદ કઈ આવશે 540. બિલકુલ ઇઝી લો લેવલના ક્વેશ્ચનથી ધીમે ધીમે આપણે લેવલ વધારીશું. એવું નથી કે આ ટોપિક ચડતા ક્રમનો ટોપિક આજે ને આજે પતી ગયો છે, હજુ પણ નેક્સ્ટ વિડીયોમાં આને લગતા અલગ અલગ લેવલના પ્રશ્નો આવતા રહેશે. બરાબર, બેઝિક છે, સમજી લેવાનો છે એને. ચલો હજી આગળ વધીએ. શું છે જોઈ લો, ઉત્તરતા ક્રમમાં ગોઠવો. દરેકનો પ્રથમ અંક જોઈ લો, તો 5-વાળી સંખ્યા પહેલી આવશે, એ થઈ જશે 540. ત્યારબાદ આવશે 4-વાળી સંખ્યા, એ થશે 450. ત્યારબાદ કઈ સંખ્યા આવશે મિત્રો, 320. ત્યારબાદ કઈ આવશે સંખ્યા, 230. આ થઈ ગયો આપણો ઉત્તરતો ક્રમ. બરાબર છે, તો આ ઉત્તરતા ક્રમનો જવાબ. હવે વધીએ આગળ અને ચડતા ક્રમમાં. યસ, આપણે જે ક્વેશ્ચન્સ ધીમે ધીમે લેવલ વધારતા તે આવી ગયું. હવે શું છે અહીંયા જુઓ, 206, ત્યારબાદ છે 204, ત્યારબાદ છે 240. બરાબર છે, વચ્ચે બ્રેક આપતો જાઉં છું. પછી આવશે 222 અને પછી આવશે 260. આવો પ્રશ્ન આપેલો છે, કયા ક્રમમાં ગોઠવવો છે? ચડતા ક્રમમાં. દરેકની જોડે બે છે, દરેકની જોડે એનો પ્રથમ અંક કયો છે? તો બે છે. તો આપણે એ બેને કોઈ ધ્યાનમાં લેવાનો નથી. તો એ બે આપણે હાલ પૂરતો ધ્યાનમાં લેતા નથી, અને હાલ બે સિવાયનો કોઈ અંક પણ છે નહીં. હવે બે બે અંકમાં જુઓ, તો જુઓ 0, સેકન્ડ અંક જોઈએ આપણે, તો અહીંયા છે 0, 0, 4, 2 અને 6. એટલે આપણે શું ગણવાનું, 0, 4, 2 અને 6. તો 0, 4, 2, 6માં સૌથી નાનું કોણ આવે? તો 0 આવે. પણ અહીંયા તો મિત્રો 0-વાળા 2 છે, દેખાય છે ને, 0-વાળા 2 છે. કયા કયા? 0, 6 અને 0, 4. તો કયું પહેલાં આવે? તો 0, 4. તો આપણે લખવાના પહેલાં કયું? 204. ત્યારબાદ શું આવશે? 206. ક્લિયર 0-વાળું? હવે આપણે 0ને ધ્યાનમાં લઈશું નહીં. હવે આપણી સામે કયા અંકો છે? તો બીજા અંક જોઈએ તો 4 છે, ત્યારબાદ 2 છે અને ત્યારબાદ 6 છે. કયા કયા? 4, 2 અને 6. તો 4, 2, 6માં નાનું કોણ આવશે? તો 2. તો આપણે લખી દઈશું 222. તો એક આ સંખ્યા, આ 3 સંખ્યાઓ લખી દીધી આપણે. પછી છે 240 અને 260. તો 4 અને 6, તો 4 પહેલાં આવશે, તો 240 અને 260. જો તમે એક ક્રમમાં લખતા શીખી જાઓ છો અને એક ક્રમનું ઊંધું લખશો એટલે ઉતરતો ક્રમ થઈ જશે. ચડતો ક્રમ લખ્યો એનું ઊંધું લખો તો ઉતરતો ક્રમ, અને ઉતરતા ક્રમનું ઊંધું લખો તો ચડતો ક્રમ. તો 204, ત્યારબાદ 206, ત્યારબાદ 222, ત્યારબાદ 240 અને ત્યારબાદ 260. આ થઈ ગયો આપણો ચડતો ક્રમ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, યોગ્ય ચિહ્નોનો ઉપયોગ કરો. અહીંયા ચિહ્નો આપ્યા નથી, પરંતુ આપણે હવે એ ચિહ્નો શીખવાના છે. અને એ ચિહ્નો કયા છે? તો એ ચિહ્નો છે સરખામણીના ચિહ્નો. કયા છે? કે જ્યારે આપણે કમ્પેરિઝન કરવી છે, સરખામણી કરવી છે, તો એના ચિહ્નો છે. બરાબર છે, તો કયા કયા છે એ ચિહ્નો? તો જુઓ, ઘ પાડીએ ને એટલે ગ્રેટર દેન, આ આપણને ખબર છે, ના કરતાં મોટું. શું કહીશું આપણે એને? ગ્રેટર દેન. જે મિત્રોને નથી ખબર, ગ પાડીએ એટલે ગ્રેટર દેન, ના કરતાં મોટું. બરાબર છે, સમજવું ગુજરાતી, ના કરતાં મોટું. ત્યારબાદ કયું આવે છે, કયું ધેન આવે છે? તો લેસ દેન આવે. લ પાડીએ ને એમ એટલે કયું થઈ જશે? લેસ દેન, ના કરતાં નાનું. બરાબર છે. પછી શું આવે? ઇઝ ઇક્વલ ટુ, ના જેટલું. બરાબર છે, એના જેટલું જ, 5 જેટલા 5, બંને સરખા હોય તો ઇઝ ઇક્વલ ટુ. ઇઝ ઇક્વલ ટુનો તમને ખબર હશે, ગ્રેટર દેન, ના કરતાં મોટું, લેસ દેન, ના કરતાં નાનું, અને પછી ઇઝ ઇક્વલ ટુ એટલે કે ના જેટલું બરાબર. બરાબર છે. હવે શું સમજવાનું છે? 12 કરતાં અથવા તો 12 એ 10ના કરતાં મોટા છે. શું વંચાય? 12 એ 10ના કરતાં મોટા છે, એટલે 10 કરતાં મોટા છે. બરાબર છે. તો જુઓ, જેમ બોલીએ છીએ એમ સિમ્બોલ યુઝ કરીએ. કોણ? તો 12. કોના કરતાં? 10 કરતાં. તો 12 ના કરતાં, કોના કરતાં? 10 કરતાં મોટા છે. તો 12 ઇઝ ગ્રેટર દેન 10, 12 ઇઝ ગ્રેટર દેન 12. બરાબર છે. ઓકે, હજી જો સમજીએ બીજું. 7 એ 9 કરતાં નાના છે. બરાબર, પછી આપણે શોર્ટકટ ઉપર આવીએ. તો 7 કરતાં નાના, કોના કરતાં નાના? 9 કરતાં નાના. તો 7 ઇઝ લેસ દેન 9. જોડે જોડે ગુજરાતીનું પણ અંગ્રેજી થતું રહેશે. બરાબર, 7 ઇઝ લેસ ધેન 9.
પાંચ એ પાંચ જેટલા છે તો એ તો બરાબર છે ને, પાંચ બરાબર પાંચ, આ કંઈ શીખવા નથી. હવે આપણે કેવો શોર્ટકટ ગોતી કાઢ્યો છે, બધું જ તમને આવડે છે. જસ્ટ આપણે એક બેઝિક રિવિઝન કરી લઈએ કે આપણે લખીએ કોઈ પણ ચિહ્ન, આ બંને ચિહ્નમાંથી કોઈ પણ ચિહ્ન, તો આ જે આપણે ચીપીઓ નામ આપ્યું છે, આનું નામ શું આપણું છે, આપણે ગુજરાત દિલ નામ આપી દઈએ, ચીપીઓ નામ આપ્યું, તો ચીપીયાની અંદર આપણે કઈ સંખ્યા લખીએ છીએ, બે સંખ્યાઓની મોટી સંખ્યા, અને પાછળ કઈ સંખ્યા લખીએ છીએ આપણે, નાની સંખ્યા. તો અહીંયા કઈ સંખ્યા આવશે તો મોટી સંખ્યા, અને ત્યારબાદ અહીંયા કઈ સંખ્યા આવશે તો નાની સંખ્યા, બરાબર છે. અને પહેલાં જે મેં તમને સ્ટેટમેન્ટ વાઇઝ સમજાવ્યું એ પણ તમને આવડવું જોઈએ. મિત્રો, હવે ધીમે ધીમે જમાનો પરીક્ષાઓની અંદર કમ્પિટિટિવ લેવલે વધતું જાય છે. તમે એવું એક્સપેક્ટેશન રાખી શકો કે ભાઈ 12 અને 15માં તો હું જોઈને ચિહ્ન મૂકી દઈશ, બરાબર છે, 15 અને 12માં ચિહ્ન જોઈને મૂકી દઈશ તો બરાબર છે, આવડે છે. પરંતુ હવે મેં તમને જે વાક્ય લખાયું ને કે ભાઈ 99 એ 89 કરતાં મોટા છે, તો 99 ના કરતાં મોટા કોના કરતાં, તો 89 ના કરતાં મોટા. તો આ રીતે પણ આપણને આવડવું જોઈએ. તો ફટાફટ આપણે સિમ્બોલ મૂકી દઈએ, બરાબર છે. તો જોઈ લો હવે આપણે એના પ્રશ્નનું સોલ્યુશન. 12 અને 16, તો 12 અને 16માં કયું ચિહ્ન આવશે, તો 12 અને 16, બરાબર છે, મોટા સામે ચીપીઓ ખોલે છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ, થોડું ફટાફટ જોઈશ. 78 અને 87, તો 78 અને 87 મળી ગયો, 87, બરાબર છે. એટલે શું વંચાય કે 78 એટલે કે 78 એ 87 કરતાં નાના છે, 78 is less than 87, બરાબર છે. ચલો હજી આગળ વધીએ, 55 45, તો 55 છે 45, બરાબર છે, તો 45. 55 એ 45 કરતાં મોટા છે, બાકીના બે તો તમને કોઈ કહેવાની જરૂર છે નહીં, બંને સંખ્યાઓ સરખી છે. તો 89 is equal to 89, એન્ડ સોરી છેલ્લું નથી, છેલ્લું નથી, ઉતાવળ ના થાય, 12 અને 21, તો 12 અને 21 એ થશે આ રીતે, કેમ કે 12 કોના કરતાં નાના છે, 21 કરતાં નાના છે, બરાબર છે. ચલો હજી આગળ જોઈએ, થોડુંક એક લેવલ વધારીએ અહીંયા કમ્પેરિઝન. હવે જુઓ, 105 અને 150 કમ્પેરિઝન કરવી છે, બરાબર છે. તો 105 અને 150 કમ્પેરિઝનમાં એકને ધ્યાનમાં લઈશું નહીં, કેમ કે બંને 100-100 છે, બરાબર. હવે 05 અને 50, તો આના એક પછીનો અંક 0 છે અને એક પછીનો અંક 5 છે, તો આ મોટું ગણાય, આ 150 છે એ મોટું ગણાય, તો આપણે શું લખીશું, તો 105 પછી આવશે 150. આ એકદમ લેવલ 1ના પ્રશ્નો છે, આ સમજો. ધીમે ધીમે આપણે દરરોજ લેવલ વધારતા જઈશું, બરાબર. ત્યારબાદ જોઈ લો શું છે, 231 અને 213, ફરીથી એની એ જ થિયરી રિપીટ થાય છે કે બેને આપણે ધ્યાનમાં લઈશું નહીં. 31 અને 13, 3 મોટા છે એટલે 231 છે, 213. આનો ઉપયોગ તો અપૂર્ણાંકમાં પણ થશે, દશાંશ અપૂર્ણાંકમાં પણ થશે, બહુ સારો એવો આપણે ઘાત અને ઘાતાંકમાં પણ આપણે આનો ઉપયોગ કરવાના છીએ, ધ્યાનથી જોજો ખાલી. પછી 405 અને 450, તો જુઓ 450 અને અહીંયા છે 405, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે 450 એ મોટા થાય કોના કરતાં, 405 કરતાં. આપણી જોડે કારણ પણ છે કે 4 4 સરખા છે, 5 અને 0 5 અને 0, તો 0 નાનો છે કોના કરતાં, 5 કરતાં, તો 5 એ 0 કરતાં મોટા છે. શું છે, અહીંયા આંકડાઓની માયાજાળ કહેવાય, ગણિતમાં આંકડા હોય ને એની માયાજાળ કહેવાય, એમાં ફસાઈ જવા જેવું લાગે. 3 5 5 3 3 5, તો એને સમજો, ગણિત એ ધ્યાનનો વિષય છે ભાઈ, ધ્યાન રાખવું પડશે. તો 2 એ આપણા નથી ધ્યાનમાં લેવાના, 3 અને 5, તો 5 મોટા છે, તો વચ્ચે નિશાની કઈ આવશે, લેસ ધેનની, બરાબર છે, 253 છે, લેસ ધેનની નિશાની આવશે. ત્યારબાદ અહીંયા જુઓ, 108 અને 1008, જો પહેલું જ આપણે એક સ્ટેપે જોઈ લઈએ કે આ 3 અંકની સંખ્યા ને આ 4 અંકની સંખ્યા, તો હંમેશા 3 અંકની સંખ્યા કરતાં 4 અંકની સંખ્યા મોટી જ થાય, એ લોજિક બરાબર આપણું. પછી શું કહે છે, આ 108 એટલે 100માં છે, પેલું 1000માં છે, તો 1000 યાદ છે ને, એમાં પણ તમે લખી શકો. તમને એમ પૂછે કે 1000 અને 100 વચ્ચે ચિહ્ન મૂકો, તમે કહો એવું જ નહીં, આમાં કઈ રીતે ચિહ્ન મુકાય, તો 1000 અને 100ની અંદર ચિહ્ન મૂકી શકાય. તો 1000 is greater than 100, 100 કરતાં 1000, 1 કરતાં 2 ભલા નહીં, 2 વધારે એમ, બરાબર. ઓકે, તો અહીંયા ચિહ્ન ક્લિયર થઈ ગયું. તરત આગળની અને તરત પાછળની મજા આવશે, એકદમ નાના ધોરણથી ચાલુ કર્યું છે, ચોથા ધોરણથી. ઘણા વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણમાં આવીને કે ઇવન કોમ્પિટિટિવ એક્ઝામ આપતી વખતે પણ નાના નાના કન્સેપ્ટમાં એમનેથી ભૂલ થઈ જતી હોય છે, તો આપણે આને એકદમ સ્ટ્રોંગ કરી લઈએ. તરત આગળની સંખ્યામાં લખવા માટે -1 કરી લેવાનો અને તરત પાછળની સંખ્યા લખવા માટે +1 કરી દેવાનો.
તરત આગળની સંખ્યા માટે માઇનસ એક અને તરત પાછળની સંખ્યા માટે પ્લસ એક, બરાબર છે? ફટાફટ જોઈ લઈએ, આપણે બંને સંખ્યાઓ લખીશું, 253 253, આગળની સંખ્યામાં માઇનસ એક કરી લો એટલે શું આવશે, 252, પાછળની સંખ્યા માટે પ્લસ એક કરી લો, શું છે, 254, બરાબર છે? લેવલ ધીમે ધીમે વધશે, વારે ઘડી કહું છું એટલે ધ્યાન આપજો તમે. 89 છે, 89, એના આગળ શું આવશે, માઇનસ એક કરો તો 88, પાછળ શું આવશે, પ્લસ 1 કરો એટલે આવશે 90. અહીંયા કરીશું પ્લસ 1, અહીંયા કરીશું માઇનસ 1, ક્લિયર થાય છે? 642, તો 642 આગળ જવા માટે એક પગથિયું ઉતરી જઈએ એટલે કે 641, પાછળ જવા માટે એક પગથિયું ચડી જઈએ એટલે 643, બરાબર છે? ઓકે, પછી 1089 છે, 1089 આગળ જાઓ. હવે અહીંયા થાય કેવું ખબર છે, 1089માં 9 તો 1 માઇનસ કરવાનો છે ને, એક તો એકમના સ્થાનમાંથી 1 માઇનસ કરવાનો છે, તો 1089 છે તે થશે 1088, 88, અને અહીંયા પ્લસ 1 કરશો એટલે 89માં પ્લસ 1 થાય એટલે 1090, ભૂલથી 1900 થઈ જાય, બરાબર છે? ઘણી વખત આવો બી પ્રશ્ન હોય કે ભાઈ 99, તો 99માંથી એકમના સ્થાનમાંથી 1 કાઢી લો તમે તો 98, અને 99માં 1 એડ કરો, 1 ઉમેરો એટલે શું થઈ જાય, તો 100 થઈ જાય, 100 થઈ જાય, બરાબર? અને અહીંયાથી પણ તમને એક બેઝિક શીખવાડું, જુઓ 99 શું કહેવાય, 2 અંકની સૌથી મોટી સંખ્યા, અને 100 શું કહેવાય, તો 3 અંકની સૌથી નાની સંખ્યા. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા બાદ શું આવે, તો 3 અંકની સૌથી નાની સંખ્યા આવે, બરાબર છે? 4 અંકની સૌથી મોટી સંખ્યા બાદ શું આવે, તો 5 અંકની સૌથી નાની સંખ્યા આવે, ક્લિયર થઈ રહ્યું છે ને, બેઝિક? ઓકે, ચલો તરત આગળની અને તરત પાછળની જો, 999 99, હાલ જ આપણે એક્ઝામ્પલ કરી લીધું, 999 999, તો આગળ તો ક્લિયર થઈ જશે 9898, કેમ કે આપણે 1 માઇનસ કરીએ છીએ, 1 એટલે એકમમાંથી જ માઇનસ કરીએ છીએ, બાકીના બંનેને આપણે કશું કરતા નથી. 9 પહેલાં શું આવે, તો 8 આવે. હવે હાલ આપણે શું ભણ્યા કે 3 અંકની 999 શું કહેવાય, તો 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો 3 અંકની સૌથી મોટી સંખ્યા બાદ શું આવે, તો 3 અંકની સૌથી મોટી સંખ્યા બાદ આવશે 4 અંકની, એટલે એ તો ક્લિયર થઈ ગયું કે આપણી સંખ્યા કેટલી આવવાની, 4 અંકની, એટલે જે વિદ્યાર્થી મિત્રો ભૂલથી 100 લખતા હોય ને એ ચેતી જજો, 3 અંકની સૌથી મોટી સંખ્યા બાદ આવશે 4 અંકની સૌથી નાની સંખ્યા. તો 9માં 1 ઉમેર્યું તો 0 થાય એટલે આગળ જશે 1, 99ને 1 કેટલા થઈ જાય, તો 100 થઈ ગયા, તો જવાબ શું આવશે, 1000, બરાબર છે? 909, હવે 9માંથી માઇનસ કરશો એટલે 908, અને અહીંયા 9માં ઉમેરો છો, આ કંઈ મોટી સંખ્યા નથી, તો શું થઈ જશે, 910, એટલે 908, 909 અને 910, બરાબર છે? હવે 9099 શું આવ્યો પ્રશ્ન, 9099, તો 99માંથી 1 માઇનસ કરી લો એટલે શું આવશે, 9098. હવે અહીંયા 1 ઉમેરું છું, મિત્રો ખાસ ધ્યાન આપજો, આ 4 અંકની સૌથી મોટી સંખ્યા નથી, આ 9999 નથી, આ 9099 છે, તો 99 પછી કેટલા આવશે, 100, તો 9100 એટલે કે 9100 કહેવાય, બરાબર છે? અહીંયા ખાસ ધ્યાન આપજો, આ બંને પ્રશ્નોમાં ભૂલ ના પડે, બરાબર છે? 1099 આનો જવાબ તમારે જાતે લખો, બરાબર છે? અને એનો કમેન્ટ સેક્શનમાં મને એનો જવાબ બતાવો, 1099 એની આગળ અને પાછળની સંખ્યા શું થાય, બરાબર છે? ચલો આપણે આગળ વધીએ. બહુ સારો એવો કન્સેપ્ટ છે કે સરવાળા કરો, પણ કઈ રીતે, મેન્શન શું કર્યું છે, આડી રીતે. કઈ રીતે, તો આડી રીતે. તો આડી રીતના સરવાળા કરતાં પહેલાં નિયમ જોઈ લઈએ. પહેલાં આપણે શું કરવાનું, એકમના અંકથી શરૂઆત કરીશું, દરેકના પહેલાં એકમના અંકો લખી લેવા, બરાબર છે? એટલે એકમના અંકોનો સરવાળો કરી લેવો. એકમના અંકો સરવાળો કરતાં જો 1 અંક આવે તો એમને એમ લખી દેવાનું, જો 2 અંકમાં જવાબ આવે તો આપણે એક એક અંકનો સરવાળો કર્યો છે, આપણે શું કર્યું છે, એક એક અંકનો સરવાળો કર્યો છે, તો 1 અંક ત્યાં રાખીશું અને બીજો અંક છે એ આગળ ફોરવર્ડ કરીશું, એટલે કે વધી લઈને આગળ આપીશું, બરાબર છે? અને અંતમાં જ્યારે 2 અંક આવે, 3 અંક આવે, 1 અંક આવે, તો અંતમાં છેલ્લા અંક પછી એમને એમ લખી દેવાય. ચલો શરૂઆત કરીએ, એક્ઝામ્પલથી સારી એવી ખબર પડશે. દરેકનો એકમનો અંક શું છે, અહીંયા તો તમે આરામથી કરી દેશો, 100 200 300 300 વત્તા 300 600, પણ નિયમ વાઇઝ જોઈએ તો જુઓ, 100 છે, ત્યારબાદ આપણે પ્લસ કરીએ છીએ 200, અને ત્યારબાદ પ્લસ કરીએ છીએ 300, તો 000, તો 0 થઈ ગયું, તો અહીંયા કંઈ એક અંકમાં જવાબ ના આવ્યો. ત્યારબાદ આપણે આગળ વધીએ બીજા અંક ઉપર, એટલે કે દશકના અંક ઉપર, તો 000, તો થઈ ગયો 0. ઓકે, પછી 3 વત્તા 2 5, 5 ને 1 6 6, એટલે જવાબ શું આવ્યો આપણો, 600. મેં શું કીધું, અંતિમ કદાચ 3 વત્તા 9 12 ને 1 13 થાય, તો અંતિમમાં જે આવે લખી દેવાનું,
બરાબર છે ને, અહીંયા થઈ ગયું 600. ચલો સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. જો 12 32, ધ્યાનથી જોજો મિત્રો, 12 32 અને 12 21. ચલો એકમનો અંક જોઈ લો, તો 2, આનો છે 2 અને આનો છે 1, તો 2 અને 1 3 થઈ ગયા. હવે દશકના અંક ઉપર જાઓ, જવાબ મારો એક અંકમાં આવ્યો એટલે મેં એમને એમ લખી દીધો. 3 વત્તા 2 થઈ ગયા 5. હજી પણ આપણને જવાબ એક અંકમાં જ મળે છે. ત્યારબાદ 2 વત્તા 2 કેટલા થઈ ગયા? 4. ઓકે, ત્યારબાદ 1 વત્તા 1 કેટલા થઈ ગયા? 2. આરામથી આ સરવાળો થઈ ગયો. બરાબર છે, આડી રીતે. આગળ જઈએ, નેક્સ્ટ શું છે? 12 32 વત્તા 12 01 વત્તા 12 34. એકમના અંક જોઈ લો, 4 ને 1 5, 5 ને 2 કેટલા થયા? 7. ખ્યાલ આવે છે ને? 4 4 ને 1 5, 5 ને 2 7. ત્યારબાદ આગળ વધીએ, જુઓ 3 3 વત્તા 0 0, 3 ને 3 6. બરાબર, અહીંયા આપણે કોન્સન્ટ્રેશન ક્યારે કરવાનું? 3 ને 3 9, 3 3 9, ના 3 વત્તા 3 કરીએ છીએ. એવું થાય પાછું ઘણી વખત, બહુ એક્સાઇટમેન્ટમાં થઈ જાય એવું. 2 વત્તા 2 4, 4 વત્તા 2 કેટલા? 8 કે 6? તો 6. બરાબર છે ને, આપણે સરવાળો કરીએ છીએ અત્યારે. 1 વત્તા 1 કેટલા? 2. 2 ને 1 કેટલા? તો 3. સમજાઈ રહ્યું છે આ સરવાળો? ક્લિયર. 4 ને 1 5 ને 2 7, 3 વત્તા 0 3, 3 વત્તા 3 6, 2 અને 2 4, 4 ને 2 6, 1 2 અને 3. ઓકે, અહીંયા તો બહુ સિમ્પલ થઈ જશે. 5 6 0 0 વત્તા 2 3, 3 વત્તા, જુઓ એકમનો અંક જ જોવાનો છે, તો એકમનો અંક 3 વત્તા 0 3, પછી દશકનો 2 વત્તા 0, તો કેટલા? 2. સમજાઈ રહ્યું છે ને કે આ 3 અને આ 0, તો જવાબ આવે 3, પછી આ 2 છે અને આ 0 છે, તો 2. હવે આની જોડે 100 અને 1000 સ્થાન નથી, તો આ એમને એમ જ આવશે, 5 અને 6, તો 5 6 2 3. બરાબર છે. પછી શું છે જુઓ, છેલ્લું એક્ઝામ્પલ, 0 વત્તા 0 વત્તા 0 0, પછી આવશે 3 વત્તા 2 5, 5 વત્તા 7. અહીંયા સમજવાનું છે, જો અહીંયા રકમ લખી દઉં છું એની, કે 1050 વત્તા 2020 વત્તા 1030. બરાબર, ચલો દરેકનો આપણે જોઈએ એકમનો અંક. 0 0 0, દેટ ઇઝ 0. 3 3 ને 2 કેટલા? 5. બરાબર છે. 5 ને 5 10. હવે અહીંયા 10 નથી લખી દેવાના, એક જ અંક રાખવાનો, એ પણ કયો? એકમનો, એટલે 0 થયો. 1 આગળ આપણે ફોરવર્ડ કરી દઈએ, તો 1 0 વત્તા 1 એટલે 1, 1 વત્તા 0 એટલે કે 1, અને 1 વત્તા 0 એટલે ફરીથી પાછો 1. બરાબર, હવે એકમનો એક જ અંક મળ્યો, તો 1 લખી દઈએ ત્યાં. 1 અને 2 કેટલા? 3. 3 ને 1 કેટલા? 4. તો જવાબ શું આવ્યો? 4100. કેટલો જવાબ આવશે? 4100. ક્લિયર થઈ રહ્યું છે મિત્રો? હોપ કે તમે આ બેઝિકના વિડીયો જોયા હશે. એકદમ ઇઝી લેવલથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. આના આ જ પ્રશ્નો હજી પણ બીજા ભાગની અંદર તમારી સામે આવશે, પરંતુ એનું લેવલ કંઈક વધારે હશે. જોતા રહેજો તમામે તમામ ભાગ. આપણે આ રજાઓની અંદર આપણું ગણિતનું જે ફંડામેન્ટલ બેઝિક છે, એ ધોરણ 4થી શરૂ કરીને છેક ધોરણ 8 સુધી આગળના ધોરણોમાં કામ આવે એ રીતે આપણે એને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સ્ટે કનેક્ટેડ વિથ અસ.